પોરબંદરમાં ત્રણ લોકોને ચામડીનો ગંભીર રોગ થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પશુઓના મૃતદેહો ઉપાડવાની કામગીરી કરનારા આ ત્રણેય લોકો ચામડીના રોગનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. પોરબંદરમાં પશુઓના મૃતદેહ ઉપાડવાની કામગીરી કરનાર ત્રણ લોકોને ચામડીના રોગ થતા તેઓ સારવાર માટે ભાવસીજી હોસ્પિટલ ખાતે દાખલ થયા છે, જેમાં વિજય સાજણભાઈ મકવાણા, સુરેશ સાજણભાઈ અને અનિલ માલદેભાઈ મકવાણાનો સમાવેશ થાય છે. આ લોકોએ જણાવ્યું હતું કે શહેરમાંથી અનેક પશુઓના મૃતદેહો ઉપાડવાની કામગીરી તેઓએ કરી હતી અને હાલ લંપી સ્કિન રોગવાળા અનેક પશુઓના મૃત્યુ થયેલ છે અને મૃત પશુઓને ઉપાડવાની કામગીરીનો કોન્ટ્રાક્ટ લીધેલ હતો, પરંતુ તેઓ છેલ્લા હાલ 4 દિવસથી હડતાલ પર છે. અનેક પશુઓ આ રોગના કારણે મૃત્યુ પામ્યા હતા, જેમાંથી અનેક પશુઓને શરીરે રસી ફેલાઈ હતી. આવા પશુઓના મૃતદેહો ઉપાડ્યા હતા અને પશુઓમાંથી રસીના કારણે ગેસ નીકળતો હતો. આ પશુઓના સંપર્કમાં આવતા લંપી રોગ નથી થયો ને તે ડર સતાવી રહ્યો છે. જો કે હોસ્પિટલના તબીબે એક વ્યક્તિનું બ્લડ સેમ્પલ લીધું છે અને ટેસ્ટ માટે પણ મોકલી દીધેલું છે. મારું નામ ખાજણ હીરા મકવાણા, હું પોરબંદરનું છું અને આ મરેલા ઢોરનો ધંધો કરું. મેં આ ગાયું મનકી રોગ લંપી રોગ આવ્યો એની હિસાબે 1.5 થી 2 હજાર ગાયું મરી ગયું. એટલે આના કામ માટે અમે બધીને ખાડા ગારી ગારીને દફનાવી દીધા. હવે એમાં મારા છોકરાઓને, બે મારા છોકરા, એક મારા ભાઈનો છોકરો અને બીજો કોણ છે, હા એ બીજો મારા બે ભાઈઓ છે, 5 જણાને આમને આ નીકળ્યું છે. આની હિસાબે મેં આ મારા એક છોકરાને દાખલ કરેલો છે અને બીજા અમે પીછાડા બીકને મારે એ પ્રાઇવેટમાં દવા કે લઈ લેવું. પણ જો આ રોગ આ ધમકી આ જોહે તો પછી એને દાખલ કરવા પડશે. અને આ અમારે અમે નગરપાલિકાના કોન્ટ્રાક્ટ ઉપર અમે કામ કરીએ અને રસી એકદમ રસી હડેલા ઢોર હડી જાય, અટણે ચારેક ઢોર પડ્યા છે, એ રસીને ગેસને ખાડામાં નાખી એટલે ગેસ થાય નો, એ ગેસ અમને લાગ્યો. હવે લાગ્યા પછી ને પેટમાં દાંત થાય, પેટની ઉલટી થાય અને તાવ આવે અને ચક્કર ચડે. આજે 8 દિવસથી આ છોકરાને આવું થાય છે અને એના માટે એને દાખલ કર્યા. અને બીજો નંબરમાં અમને થોડીક અમારા ધંધા વિષયમાં તકલીફ છે, અમને 70,000 પગાર આપે અને અમે એ લોકો પાસે માંગ્યા કે ભાઈ 8,000 અમને 8 જણાને 10-10 હજાર રૂપિયા આપો. હવે પ્રમુખ સાહેબે 15 બીજા બાંધા માણસો એને 15-15 હજાર રૂપિયા એને દે છે, સાયામારાને 40,000 આપ્યો તો અમને 80,000 દેવામાં આવું, અમે તો કાયમી ધંધા કરવા વાળા છે. એટલે અમારી પર કોઈ રાજકારણ વાપરી અને અમારી માટે બદલો લઈશ, અમે અટાણે હેરાનગતિમાં છે. આ કંઈ જે લાસુ રખડે એના જવાબદાર અમે નથી, અમને અમારો પગાર દે તો અમે ચાલુ કરી દઈએ. ઉપાડી શકતો નથી, નગરપાલિકા ઉપાડી નથી શકતો, અમને ઉપાડવાય નથી દેતા. અમને ધમકાવ્યો કે તમને તો 70,000 છે ને 70,000 જ મળી ગયે, તમે 5 લાખનો ખર્ચો કરો એમાં કંઈ નહીં હાલે, અને બરજબરી કરે હું તમારી માટે કેસ કરી અને મારા અટાણે મારા છોકરા માટે અહીંયા કેસની વિધિ ચાલુ કરી દીધી છે. એટલે હું નિર્દોષ માણસ છે, હું ગરીબ માણસ છે, મેં મારા ઘરના 1.5 લાખ રૂપિયા બગાડીને મારે ખર્ચ્યા, મેં બધા આખા ઢોર મેં મારે ખર્ચ્યા, 2 ટેમ્પા અને 8 રિક્ષાથી મેં હારેલા છે. મને એની 2 જીસીબી મોકલાવ્યા હતા ધક્કો લાશને ધક્કો મારવા, ગામમાં ઉપાડવાના નહીં, ખાલી ખાડામાં મારી ગાડી હલવાઈ રહી હતી, ધક્કો મારી અને લાશને નાખી દીધું બરોબર. એટલું 2 દિવસ મારા ભેરા આવ્યા. સિવિલ હોસ્પિટલના તબીબે જણાવ્યું હતું કે લંપી રોગ માણસને થતો હોય તેવું હજુ સુધી ધ્યાને આવ્યું નથી. આ લંપી રોગ ગોધનમાં થાય છે. આ લોકોને ચામડીનો રોગ થયો હોવાનું જાણવા મળે છે, ત્યારે ટેસ્ટિંગ બાદ રિપોર્ટ આવશે એટલે ચિત્ર સ્પષ્ટ થશે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.